ડભોઈ તાલુકામાં જર્જરિત આંગણવાડીઓ 50 છે, જેમાં 3 આંગણવાડીઓને મંજૂરી મળી છે, જેમાંથી 47 આંગણવાડીઓ હજુ પણ જર્જરિત હાલતમાં છે. ડભોઈ તાલુકામાં કુલ 199 આંગણવાડીઓ આવેલ છે, જેમાં 50 જેટલી આંગણવાડીઓ જર્જરિત છે, જે પૈકી 3 મંજૂરીની મહોર તો મારી દેવામાં આવી છે. છતાં પણ આ કામમાં આજ દિન સુધી કોઈ પણ પ્રકારની પ્રગતિ જોવા મળી નથી. બાકીની 47 આંગણવાડીમાં આજે પણ આંગણવાડીના ભૂલકાઓને જર્જરિત અને જોખમી કેન્દ્રોમાં બેસાડવાની ફરજ પડી રહી છે. તો ક્યાંક કોકના ઘરમાં તો ક્યાંક ઘરોના ઓટલા પર આંગણવાડી કેન્દ્ર ચલાવવાની હાલ આંગણવાડી કાર્યકર્તાઓને ફરજ પડી રહી છે. તો 2 વર્ષ પહેલાં મનરેગા તરફથી રૂપિયા 5 લાખ અને ICDS તરફથી 2 લાખ મળી કુલ 7 લાખ રૂપિયાની જોગવાઈ હતી, જે 6 માસ પૂર્વે જ અંદાજ રિવાઇઝ કરી નગેરામાંથી 8 લાખ અને ICDSમાંથી 2 લાખ મળી 10 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યા છે. તેમ છતાં હજુ પણ ઇજારો લેવા કેમ કોઈ તૈયાર નથી તેવા આક્ષેપ લાગી રહ્યા છે. આમ બાબા આદમના જમાનાના SOR રેટ અને વર્તમાન બજાર ભાવને ધ્યાનમાં રાખી નવા SOR રેટ ડિવાઇડ ન થાય તો આ આંગણવાડીઓના કામ આગળ ધપી ક્યારે પૂર્ણ થશે? આંગણવાડીના ભૂલકાઓને નવીન આંગણવાડીઓ ક્યારે મળશે? આ સવાલો આજે પણ એવા ને એવા ઊભા છે. ડભોઈ જૂની માંગરોલ ગામે આંગણવાડીમાં ભૂલકાઓ જીવના જોખમ હેઠળ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. વાલીઓએ આ અંગે વિરોધ નોંધાવી નવી આંગણવાડી બનાવવા માંગ કરી હતી. જૂની માંગરોલના રહેવાસી, અમારા ઘર આંગણે જે બાળ મંદિર છે એ પડી જાય એવી શક્યતા છે. કોઈ બી છોકરો દબાઈ જાય એની જવાબદારી કોણ લે? અને અમે શિલ્પાબેને રજૂઆત 2 વાર મેં બોલી હતી અને એમનો નંબર બી લોટ છે ગાડીનો મારી કને, કે આ છોકરોને કઈ રજૂઆત કરો, છોકરોનું કઈ કરો. પણ શિલ્પાબેન જોઈ છોડામાં બે નહી ગયા છે અહી આગળી, પણ શિલ્પાબેન ના કઈ કોણ ઉઘડતા નહીં. અને છોકરો શિલ્પાબેન ને કેવા માંગ્યા છે અમે, કે 2-3 વાર અમે કીધું કે આંગણવાડી કઈ હારી કરો, અહી છોકરો રમતો નિશાન નો બાળ મંદિર નો છોકરો દબાઈ જશે એની જવાબદાર કોણ લેશે? એટલે શિલ્પાબેન ની ગાડી નો નંબર બી નોટ છે, શિલ્પાબેન ને પણ મેં નોટ કરેલા છે. પણ કરીને બેન ને અંબાબેન ને એવું કે છે કે તમે છોકરા બીજી રૂમ માં બેહાડો તો બીજી રૂમ કોણ આવશે? આંગણવાડીમાં હું 25 વર્ષથી નોકરી કરું છું આંગણવાડી કાર્યકર તરીકે, અને મારી આંગણવાડી જર્જરિત છે. કેટલી વાર કહેવા છતાં જો આંગણવાડીનું કોઈ કાર્યવાહી નહીં કરી, પણ આંગણવાડી મારી મંજૂર થઈ ગઈ છે, હવે થોડા ટાઈમમાં થઈ જશે એવું ઉપલા અધિકારીઓ કહે છે. તો હવે બાળકો હું હવે પંચાયતમાં હવે બેસાડું છું, પણ આંગણવાડી જોખમમાં છે એટલે હું પંચાયતમાં બેહાડું છું. આંગણવાડી પોપડા કોક ટાઈમ ઉપરથી પડે છે, ઉપરથી અમારા મેડમ સુપરવાઇઝર નીરુબેને કીધું છે કે અહીંથી છોકરા તમે લઈ જાઓ, તો મેં પંચાયતમાં છોકરા લઈ ગઈ છું. એ તો મેડમ તો એવું કહે છે કે મંજૂર થઈ જશે, હવે થઈ જશે એવું કહે છે. શું પ્રશ્ન છે અને આંગણવાડીઓ કેટલી છે આપના ત્યાં? આંગણવાડી કેન્દ્રો ડભોઈ તાલુકાની અંદર 199 છે, અને તે પૈકી 50 આંગણવાડી કેન્દ્રો જર્જરિત છે, એમાંથી 3 મંજૂર થયેલ છે અને બાકીનાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જૂની માંગરોળ જે ઘટના બની એ પ્રમાણે શું કહેવા માંગશો? એ બાબતમાં 2 માસથી પંચાયતના ઘરમાં, પંચાયતના મકાનમાં બાળકોને બેસાડવામાં આવે છે, પરંતુ ગામના વાલીએ આવીને પછી રજૂઆત કરીને પછી બાળકોને ત્યાં પંચાયતમાંથી ત્યાં જર્જરિત મકાનમાં લઈ ગયા અને પછી આવો બધો કંઈક પ્રશ્ન ઉપસ્થિત થયો હતો એવું મને ધ્વનિ સંદેશ દ્વારા જાણવા મળેલું. કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જલ્દી હાથ ધરવામાં આવશે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.